5,000 કરોડ નું ટર્નઓવર ની કમાણી કરી આપતો મત્સ્ય ઉદ્યોગ માટે નવસારીના ધોલાઈ ગામે બંદર બનાવવામાં આવ્યું। ધોલાઈ બંદર થી સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્ર બાજુ 1200 થી વધુ બોટો ફિશિંગ કરવા અર્થે મધદરિયે જાય છે અને સાથે વાર્ષિક કરોડો રૂપિયાનું ટર્નઓવર કરી આપતો આ વ્યવસાયમાં લોકોને અનેક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રાજ્યના કૃષિ પશુપાલન ગૌસંવર્ધન મત્સ્ય ઉદ્યોગ ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસના મંત્રી રાઘવજીભાઈ પટેલ ધોલાઈ બંદર ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને સાથે જ માછીમારોને લાગતા પ્રશ્ન અને ધોલાઈ બંદરના વિકાસ અંગે સમીક્ષા કરી હતી। ધોલાઈ બંદરના વિકાસ માટે વિવિધ 10 કરોડ રૂપિયા અગાઉ ફાળવવામાં આવ્યા હતા, પરંતુ હજુ સુધી એનું કામ પૂરું થઈ શક્યું નથી। ત્યારે માછીમારો માટે આઈસ ફેક્ટરી શેડ ઊભા કરવા, પેટ્રોલ પંપ નજીકમાં હોવો અને એમાં પણ સબસિડી આપવી, આ તમામ પ્રશ્નો અંગે માછીમારો સાથે બેઠક કરી હતી અને ધારાસભ્ય નરેશ પટેલે પણ સમગ્ર મામલાને લઈને જલ્દી કામ પૂરું થઈ જશે અને ધોલાઈ બંદર રાજ્યમાં સૌથી વધુ રોજગારી આપતો બંદર બને એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું। ત્યારે આ ધોલાઈ બંદર ખાતે માછીમાર સમુદાયની વચ્ચે એના સૌ સન્માનીય આગેવાનો સાથે માછીમાર સમાજના જે પ્રશ્નો છે એની હું ચર્ચા કરી રહ્યો છું। માછીમાર સમાજના આગેવાનોને આખા ગુજરાતના પ્રશ્નો માટે બોલાવ્યા હતા, અમે ચર્ચાઈ કરી હતી, ત્યારે પણ આ ધોલાઈ બંદરની જેટીની લંબાઈ વધારવાનો પ્રશ્ન આવ્યો હતો। મેં મારા ખાતાના અધિકારીઓને સૂચના આપી હતી અને એની કાર્યવાહી પણ ચાલુ છે। દરમિયાનમાં આજે રૂબરૂ પણ નિરીક્ષણ કર્યું અને મને એની રજૂઆતમાં તથ્ય લાગે છે। બીલીમોરા ધોલાઈ બંદરની મંત્રી રાઘવજી પટેલે મુલાકાત લઈ અન્ય મંત્રીઓની માફક ધોલાઈ બંદરના વિકાસની ખાતરી આપી હતી। અગાઉ પણ આવી જ ખાતરીઓ મળ્યા બાદ પણ બંદરનો વિકાસ થઈ શક્યો નથી તેવો સ્થાનિકોમાં કચવાટ છે। વર્ષ 2008માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ધોલાઈ બંદરનું લોકાર્પણ કર્યું હતું। સ્થાનિક માછીમારોને આ બંદરને કારણે માછીમારીના વ્યવસાયનો લાભ મળ્યો છે, પરંતુ પાયાની જરૂરિયાત અંગેની સ્થાનિક માછીમારોની રજૂઆત આજે પણ પૂરી નહીં થતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। કુદરતી આફતોથી સુરક્ષિત વિસ્તાર રાજ્યના 1665 કિલોમીટર લાંબા દરિયા કિનારામાં અંબિકા નદીના મુખ પ્રદેશમાં આવેલા ધોલાઈ બંદર સૌથી સારું અને કુદરતી આફતોથી સુરક્ષિત દરિયાઈ વિસ્તાર છે। મત્સ્ય બંદર તરીકે શરૂ કરાયેલા આ બંદર હજુ જેટલો જોઈએ તેટલા વિકાસથી